તેમજ ભક્તો ગણેશજીને ભક્તિભાવ અને અશ્રુભીને વિદાય આપશે અને ગણેશ પ્રતિમાનું વિસર્જન કરશે તેમજ ગણેશ વિસર્જન લઈને અમદાવાદ શહેર પોલીસે પણ કોવિડ ગાઈડલાઈન બહાર પાડી હતી જો કે આ વખતે ગણેશ વિસર્જનમાં ભક્તોએ નિયમોનું પાલન સાથે ગણેશ વિસર્જન કર્યું હતું તેમજ રાજ્ય સરકારે પોતાની તૈયાર કરેલી એસઓપી નો ભક્તોએ કડક અમલ કર્યો હતો તેમજ સરકાર દ્વારા તૈયાર કરેલી એસઓપી પ્રમાણે ભક્તોએ ગણેશ વિસર્જન સમયે ભીડભાડ નહીં કરી શકે અને વિસર્જનમાં એક વાહન સાથે માત્ર પંદર લોકોને જ મંજૂરી આપવામાં આવી હતી તેમજ એસોપીની ગાઈડલાઈન અનુસરવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું હતું જેમાં ગણેશ વિસર્જન દરમિયાન તે જેટલા ડીસીપી વીસ એસીપી સિત્તેર પીઆઈ તેમજ બસોને પાંસઠ પીએસઆઈ સત્તાવનસો જેટલા કોન્સ્ટેબલ સ્ટાફ સાડા હોમગાર્ડ તેમજ એસ

આટલું જ વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ નિર્ભય સત્ય જનતાનો અવાજ